એટલે નારીવાદી કોને કહેવાય? તો એ વખતે સમજાયું, એ જ વખતે સાત પગલા આકાશમાં જેવી નોવેલ પણ બહાર પડી, મત્રીસ પુત્રોની વેદના જેવી નોવેલ પણ ઇલાબેનની બહાર પડી. પરિણામે સ્ત્રીઓના પ્રશ્નો, સ્ત્રીઓની પીડા, એ મધ્યવર્ગની હોય અને ખાસ કરીને સુખી ઘરની હોય, પણ એ સોનાના પિંજરામાં છે એ વાત આ બધા આ પુસ્તકોમાંથી બહાર આવતી હતી. કારણ કે એ ઇલાબેન મહેતર હોય કે એ કુંદની કાવ્ય કાપડી હોય, એ લોકોનો સીધો જેને કહે કે ફર્સ્ટ હેન્ડ અનુભવ એ શહેરી સ્ત્રીઓનો છે, મધ્યમ વર્ગની, ઉપલા મધ્યમ વર્ગની શિક્ષિત સ્ત્રીઓનો છે. પણ મને બીજો એક મારો માર્ગ જે હું વાંચતી હતી અને જે નીરાબેન કે બકુલાબેન ગ્રામીણ લોકો સાથે કામ કરતા હતા, એ બધી મારી જિંદગીમાં કેવી રીતે રિયલાઇઝ થયું કે હું મીડિયા કન્ટેન્ટ રાઇટર ઇસરોમાં અને ખેડા ટેક એટલે ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશનમાં જે નાના નાટકો થતા કે સિરિયલો ચાલતી, એના મને તક મળે. અને એમાં હસુ પારડી સાથે પણ થોડું કામ કર્યું, નિમેશ સાથે કામ કર્યું, પણ સૌથી વધારે કામ નિહાસ કલવાછાવા અને વીએન રૈના સાથે કર્યું. તો નિહાસે એણે એક શ્રેણી ચાલુ કરી હતી ન્યાય અન્યાય, એટલે સ્ત્રીઓને થતા અન્યાય અને એને લગતા કાયદા કે જેના દ્વારા એને ન્યાય મળે છે અને એ એ માટે એને શું શું કરવું પડે, તો એની સલાહ. તો એક મહિલા એડવોકેટને બોલાવીને હંમેશા એ છેલ્લે કે આ કેસ અહીંયા આવી નક્યો છે, હવે અમે શું કરવું જોઈએ, તો એના કેટલાક એપિસોડ્સ મેં લખ્યા. પણ એપિસોડ તો લખ્યા એ થોડાક એમાં કિસ્સા આપે એના ઉપરથી ડેવલપ કરો, થોડાક જ્યોતિષંગમાં જઈને, થોડાક અમે ખેડાના ગામોમાં જઈને જે સાથે ઘટના બનતી હોય એના ઉપરથી કહીએ. પણ એ કિસ્સા હું તમને એક બે તો કહીશ, બહુ જ રસપ્રદ છે, એની સાથે કેવી રીતે કેટલા બધા પાસા સંકળાયેલા છે. પણ એનું એક ગીત મને, એટલે સિગ્નેચર ટ્યુન જેને કહેવાય ને, એટલે સિગ્નેચર સોંગ મેં લખ્યું ન્યાય અન્યાયનું, એમાં આ લીટી એ એમ જ આવી. એટલે નિરાશા બહુ જ ગમી ગઈ મને કે તમે ગીત કેમ નથી લખતા, લખો. તો એ લીટી હતી કે અમે જાગીએ અમે માગીએ ક્યાં છે સાચો ન્યાય, ગયા જમાના અવળાના એ પ્રશ્ન હવે સમજાય. તો એ એ પ્રશ્ન સમજાયો અને ગયા જમાના અવળાના, મને કે સરોબેન તમે આ અવળાના જમાના ગયા એ આટલી સરસ રીતે લખ્યું છે, તમે કેટલા સરસ ગીત લખી શકો બહેનો માટેના, આ સિરિયલ માટે નહીં પણ બીજે પણ. તો મને પણ થયું કે આ પન્નાબેન કે જયાબેન કે હું પોતે, અમે મોટે ભાગે નારીવાદી કાવ્યો જે લખતા કે જે જેને એ લોકો નારીવાદી કહેતા વિદ્વાનો, તો એ અછાંદસ છે મોટે ભાગે. હવે તમારે આઉટરીચ કરવું છે, નારીવાદની સમજણ લોકો સુધી પહોંચાડવી છે. એ આ હું જો ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશનમાં ના પડી હોત તો મને આ આપણે જે કંઈ કોમ્યુનિકેટ કરવું છે તે ક્યાં સુધી પહોંચે, કારણ કે અમને લેખકને બેસાડીને વર્કશોપમાં પહેલો એ જ સવાલ પૂછવામાં આવે અથવા એ જ કહેવામાં આવે કે આપણું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, એટલે આ જે નાટક જવાનું છે તે કોણ કોણ જોશે અને કોને આપણે આ મેસેજ કન્વે કરવાનો છે. તો આ કે ગુજરાતના ગ્રામીણ સમુદાયમાં જે જે સ્ત્રીઓના પ્રશ્નો છે, સ્ત્રીઓની જે જે વિટંબણાઓ છે, કે સ્ત્રીઓએ જે કંઈ કામ પણ કરીને એટલે જેને સેલિબ્રેટ કરવા જેવું પણ કેટલું કર્યું છે, એમણે છૂટ્યા છે, છૂટવાનો પ્રયાસ કર્યો છે, એ બધું પણ ગીતોમાં આવવું જોઈએ. તો મને થયું કે મેં તો લોકગીતોને બધું તો સાંભળ્યું છે, જૂના ગરબા સાંભળ્યા છે, તો એમાં કરીએ તો કેવું, કારણ કે મેં ઘણી એવું થોડુંક કર્યું હતું. એવું એક જ્યોત્સનાબેન શુક્લ કરીને હતા ગાંધીયુગના, એમણે પણ ક્રાંતિવાદી ગરબા કર્યા હતા. અને બીજું 83માં મારો ને હિરેનો પરિચય આંધ્રના ક્રાંતિકારી, એ વખતે એ નક્સલવાદી સામ્યવાદી ગ્રુપમાં હતા બિરાદર ગદર. હમણાં તો ધીમે ધીમે એમણે હવે સામ્યવાદી પાર્ટી છોડી દીધી છે અને દલિત આંદોલનમાં વધારે સક્રિય બન્યા છે. પણ એ વખતે એમનો પરિચય અમને અહીંયા થયો, અમદાવાદમાં આવ્યા હતા, અમે એમની સાથે વર્કશોપ પણ કરી, એમણે અમારી સાથે વર્કશોપ કરી, કેટલાક ક્રાંતિકારીઓ સાથે અમારું જોડાણ હતું.
એટલે એમની જોડે કામ કરવા મળ્યું. હિરેન એમને લઈને મજદૂર એરિયામાં પહેલી મેની ઉજવણી કરવા ગયો તો એના નાટકો કર્યા. એમણે એક બહુ સરસ સૂત્ર આપ્યું કે ક્રાંતિકારી સર્જકનું અથવા તો સમાજ પરિવર્તન ઈચ્છનાર સર્જકનું શું પ્રેરણા સ્ત્રોત શું હોય કે પીપલ. તો આપણે જે લોકશાહીની વ્યાખ્યા છે ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલ, એને લગતી કંઈક કે તમે લોકો પાસેથી લો અને લોકોને પાછું આપો કંઈક નવો સંદેશો મૂકીને, એટલે એક ફ્રોમ ધ પીપલ ટુ ધ પીપલ એવું સૂત્ર એમણે આપ્યું. એ શું ફ્રોમ શું લેવાનું છે એની પાસેથી એ તો પ્રશ્નોમાં છે. એટલે એના પ્રશ્નોને એમની વાચામાં એમની વાણીમાં એમના ફોર્મ્સમાં લો, એને અંગીકાર કરો, તમે એનું સંસ્કરણ કરીને જે પાછું આપો એમાં સંદેશો હોવો જોઈએ. એટલે સરખી સહેલી એક પેલું છે સાકરિયા શેરડી વાવી, પણ સરખી સહેલી અમે સાથે સાથે ગુણશું શેરીમાં સાથે કરી કહીશો લેવો, તો એક કલેક્ટિવની વાત છે, એક ગ્રુપની વાત છે. અને એકલા એકલા તો નથી કોઈ સંઘર્ષ, એકલા એકલા એટલે આની સાથોસાથ આ ડેવલપમેન્ટ ઓફ કોમ્યુનિકેશનના વર્ષોની સાથોસાથ ડાબેરી વિચારસરણીનો પરિચય પણ થવા મળે. પરિણામે એ માત્ર ડેવલપમેન્ટના નહીં પણ પરિવર્તનના પણ ગીતો અને નાટકો મેં લખ્યા. તો સરખી સહેલી અમે સાથે સાથે ગુમશું શેરીમાં સાદ કરી કહીશું રહેલો, હા શેરીમાં સાદ કરી કહીશું. અને સાચું જ કહેવાનું છે, કશું છુપાવવાનું નથી, કેટલા જમાનાથી બેઠી છે વેદના, આવડો જુલમ નહીં સહીશું રહેલો. એટલે હવે નહીં, બહુ થયું, બસ ઇનફ ઇઝ ઇનફ. એ આ વાત એ આવી, એવી રીતે બીજા ગીતોમાં પણ આવી, એવી રીતે કેવા કેવા બંધન કર્યું. તો કેવા કેવા બંધન, તો પેલું મોરલી તે ચાલી રંગ રૂસણીના રાગ ઉપર કર્યું. પછી એમાં જે બંધનોની યાદી છે એમાં બિલકુલ આપણે જેને કહેવાય કે ઘરેણાથી માંડીને વ્રત ઉપવાસથી માંડીને ઇમેજ મેકિંગથી માંડીને, કહે છે દેવી પતિવ્રતા, સીતા કહી સતી ગણે, રાધા કહી ભક્તિ કરે, કરી અપમાન જૂઠા માન પાન પદવી દે, ચહેરો ભૂસી મોરા પહેરાવે રિસાય. એટલે આ બધી વાતો જે નારીવાદના જેને કહેવાય ને કે ક્રક્સ, નારીવાદના એક અંદરના આ સંદેશ હતા. શા માટે નારીવાદ? તો સ્ત્રીની પીડાની ફક્ત ઉજાગર કરવાની નથી, એની વકીલાત પણ કરવાની છે અને એને પોતાને એમાંથી મુક્ત કરવાની પ્રેરણા આપવાની છે. એટલે નારીવાદ એ માત્ર રોધણા નથી, માત્ર પીડાની વાત નથી કે અત્યાર સુધી છુપાવવામાં આવેલા સામાજિક પ્રશ્નો કે પિતૃસત્તાના પેલા જેને કહેવાય ને ગદ્દાતા ઘાવ નથી, પણ એ ઘાવને કેવી રીતે મટાડીશું એની પણ વાત છે. અને એમાં જે કલેક્ટિવ એફર્ટ્સ એ વસ્તુ નારીવાદે મને શીખવાડી. અને ગામડામાં જઈએ એટલે આખી પદ્ધતિ અમારી ન્યાય ન્યાયની અને પછી કાકાની રેલીની એવી રહેતી કે અઠવાડિયામાં એક દિવસ જે તે ગામોમાં જઈને એ પ્રશ્ન જોઈએ, એમને મળીએ. એટલે બધું જેને કહેવાય ને કે ઇન્ટરવ્યુ બેઝ પણ હોય અને પછી આવીને એનું નાટક થાય. એટલે એ સાચકલા અનુભવોમાંથી પસાર થવા મળ્યું, જે એ અનુભવો વેઠે છે એ લોકોને મળવાનું બન્યું. એટલે એ એક પ્રકારની બીજાની લાગણીને સમજીને અભિવ્યક્ત કરવાની ટ્રેનિંગ ધીમે 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 મળતી ગઈ. એટલે નારીવાદ હું એ રીતે પામી, નારીવાદ પણ પામી, નારીની પીડા પણ પામી. અને નારીવાદનો જે ક્રક્સ છે કે તમારે બહેનોએ સાથે મળીને તમારી જે મુશ્કેલી છે એ દૂર કરવાની છે. અને માત્ર મુશ્કેલી જ નહીં, કેટલા બધા તમારા સપના અધૂરા છે, સાથે મળીને અમે શમણા ઉછેરશું, સદીઓ પુરાણાના બંધનને તોડશું, ખળખળતી નદીઓ થઈ વહીશું. એટલે તમે મોકળી નદીઓ, તમારી મોકળાશ. એટલે આ બધી વાતો જે મનમાં આવતી ગઈ એ બધી લખાતી ગઈ અને જીગાતી ગઈ. અને એ વખતે આ ખૂબ બધા નારીવાદી જૂથો હતા, એનજીઓ નહોતા. અને જૂથો હતા એટલે સીધા ડાયરેક્ટ એ લોકો ગામોમાં બહેનોની જોડે કામ કરતા હતા. એ આદિવાસી બહેનો હોય, એ દલિત બહેનો હોય, એ ગ્રામીણ જેને શ્રમિક બહેનો હોય, શહેરની શ્રમિક બહેનો,
ઝુંપડપટ્ટીની, ગુલબાઈ ટેકરાની હોય કે રામાપીના ટેકરાની હોય, ખોખરાની હોય કે પટવાની હોય, એટલે એક્રોસ ધી ગુજરાત આ ગીતો ગવાતા રહ્યા.